જૂનાગઢના કેશોદમાં એસપી સૌરભ સિંઘ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રોડ પરથી જ નીકળતા બિનજરૂરી લોકોના વાહન સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓને થોડી છૂટછાટ આપવામાં આવી હતી અને લોકોને ઘસારો વધતા જ વ્યવસ્થા ખોરવાઈ હતી, ત્યારે ફરી તમામ દુકાનો બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. અહેવાલ મયુરી મકવાણા, કેશોદ. કેશોદ શહેરમાં અહીંયા આજે હું અને મારી ટીમ ચેકિંગ કરી રહી છે. ગઈકાલ સુધી જે દુકાનો આવશ્યક ચીજ વસ્તુ સિવાય અને જેના ઉપર પ્રતિબંધ નથી એવા દુકાનો ખુલવા પામી હતી અને લોકોમાં એવી સમજ થઈ હતી કે હવે સામાન્ય રીતે તમામ દુકાનો ખુલી જશે અને લોકો ખરીદી ચાલુ કરી શકે છે. એના માટે ગઈકાલે કેશોદમાં લોકો 8-12 વચ્ચે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. અમુક વિસ્તારોમાં ઘણી ભીડ જોવામાં આવી હતી. વાહન વ્યવહાર જે છે એ જોવામાં આવ્યા હતા અને એની ગંભીર નોંધ લઈને ગઈકાલે હું અને કલેક્ટર સાહેબ અને DDO સાહેબ અને મિનિસ્ટર સાહેબ આપણે તમામ લોકોએ મિટિંગ કરી હતી અને હું અને કલેક્ટર સાહેબે નક્કી કર્યો કે જે મુખ્ય બજારો બંધ કરવા માટે એમના જાહેરનામામાં ઉલ્લેખ શરૂઆતથી છે, તો મુખ્ય બજારોને આપણે નક્કી કરીએ કે કયા કયા બજારો મુખ્ય બજારોમાં આપણે ગણીએ. એના માટે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી મુખ્ય બજારોની યાદી જે તે અધિકારીઓ તરફથી મંગાવવામાં આવી હતી અને એમાં જે મુખ્ય બજારો નક્કી કરવામાં આવ્યા છે એને જાહેરનામાનું પાલન કરવા માટે જણાવ્યું છે કે આ મુખ્ય બજારો છે હવે અને જાહેરનામા પ્રમાણે આ મુખ્ય બજારો બંધ જ રહેશે.